Beatriz, Alexis. રાધા ક્યાં છે? લે, હવે તું પણ ખીર લઈ લે. મેં તને જ્યારે પહેલા કીધું હતું ત્યારે તે કીધું કે ક્રિશ આવશે પછી ખાઈશ, તો હવે લે દીખા. ક્રિશ, ખીર કેવી બની છે? આંટી, એ જૂનો સ્વાદ આમ કેવી રીતે ભૂલી શકું? તને બહુ ભાવે છે ને, એટલે જ મેં એમાં કાજુ અને બદામ વધારે નાખ્યા છે. એક કામ કરશો આંટી, અમે જ્યારે ઘરે જવા માટે નીકળીએ ને ત્યારે મને એક ડબ્બામાં ભરીને આપજો ને, હું ઘરે જઈને જમ્યા પછી ખાઈશ. હા, ચોક્કસ ચોક્કસ લઈ જજે ક્રિશ, તને ભાવે છે ને એટલે મેં વધારે જ બનાવી છે. શું તે બનાવી? તે શું કર્યું? મેં મદદ તો કરી હતી ને? હા, નહીં, ડબ્બામાંથી કાજુ, બદામ, દ્રાક્ષ અલગ કર્યા સિવાય બીજું શું કર્યું તે? અને એમાં પણ તને ખાંડ આપવાનું કહ્યું તો તું મીઠું આપી દેતી, અને એલચી માગીએ તો તું લવિંગ આપી દેતી. કોને શું કહેવાય તો તને ખબર નથી. એ શું છે કે હું હજી શીખું છું ને, અને શરૂઆતમાં થોડી તો તકલીફ પડે જ ને. તને ખબર છે ક્રિશ, હું રસોઈ બનાવતા તારી માટે શીખી રહી છું. તું મને કહે ને, તને શું ભાવે છે? હું તારી માટે બનાવી લાવું, શું ખાઈશ તું? ના, તું શું કામ, તારે શું કામ તકલીફ લેવી છે? એને પુલાવ બહુ ભાવે છે, બનાવ. સારું, હું બનાવીશ. આવડે છે તને કેવી રીતે બનાવવાનું? એમાં કઈ મોટી વાત છે, હું શીખી લઈશ. ઓહો, આટલો બધો ઇન્ટરેસ્ટ કિયારા, એના માટે કઈ પણ. કૃષ્ણની ઈચ્છા હશે ને તો બનાવી દઈશ. એમ છે, સારું. એક કામ કર, અમે લોકો અહીંયા આવ્યા છીએ તો તારા હાથનો જાદુ બતાવો ને. ચાલ, જઈને પુલાવ બનાવ. હા, અરે, હજી મને બનાવતા આવડી થોડી થયું છે, હજી તો શીખવાનું બાકી છે ને. અરે, હું શીખવાડું છું ને, હું અહીંયા શું કામ છું? ના, મારે અત્યારે કઈ નથી જોઈતું. હે મિસ્ટ્રી, તું ચૂપ રહે ને, એને કેટલો ઉમંગ છે તારી માટે કઈક બનાવવાનો. તું બિચારાનું દિલ ના તોડી નાખીશ. ચલ, હું તને શીખવાડું પુલાવ બનાવતા. સારું, ક્રિશ માટે હું બનાવીશ, એમાં કઈ મોટી વાત છે. તું રાહ જોજે. હા ક્રિશ, હું બનાવું છું, એ કઈ પણ કરી લેશ. તું પહેલા ચાલ, એવું પીસીશ ને. મસાલા મસાલા, હું પુલાવ માટે મસાલા તને એકદમ બરાબર પીસીને આપીશ. ચાલ ચાલ. આંટી, મને છે ને એક કોલ આવ્યો છે અને એ મારે લેવું જરૂરી છે, હું આવું. હા, શરૂ કરીએ.
રાધા, બેટા તું કેટલા સમય અહીંયા આવી છે અને તો શું કામ આ બધું કરે છે? હું છું ને, હું એને બધું જ શીખવાડી દઈશ, તું રહેવા દે. મમ્મી, તમે એને શીખવાડશો અને હું એને શીખવાડીશ, એ બંનેમાં બહુ ફરક છે. જો હું એને શીખવાડીશ ને તો એ બધું જલ્દી જલ્દી શીખી લેશે, હે ને કિયારા? કેમ, આવું કેમ? મમ્મી, એમાં એવું છે ને કે અમારા બંનેનો સંબંધ જ કઈ અલગ છે. હું એને કઈ પણ શીખવાડીશ ને તો એક જ ઝટકામાં એના મગજમાં ઉતરી જશે. એ તો બેસ્ટ છે, તું જ એને શીખવાડ, તું જ એની સાથે રહે. મમ્મી, હું શું કહું છું, આ છોકરીઓ કરી લેશે. તું એક કામ કર ને, તું મસ્ત ત્યાં દૂર બેસ અને મસ્ત રીતે ખુશ થઈને એમને જો. ના વર્ષા, તું ચૂપ રહે, આ બંનેને આ બધું અઘરું પડશે. હું અહીંયા જ રહું છું આ લોકો સાથે. હા, હે ભગવાન, આ બધી માઓ એક જેવું હોય છે. હું કરું, હું કરું, હું કરું. મમ્મી, રાધાએ કહ્યું ને કે એને શીખવી દેશે, તો તું ચાલ ને. પણ તને કેટલી વાર સમજાવવાની તો પણ એક વાત તારા મગજમાં નથી ઉતરતી ને, તે પાછો તારા બધા જ નાટકો શરૂ કરી દીધા ને. એ તારે શીખવાડવું હોય તો શીખવાડ, નહીતર જા અહીંયાથી. આ બધા નાટક નહીં કર. મમ્મી બનાવી દેશે બોલાવ. અચ્છા, એટલે બહાર જે હતું એ બધું એક નાટક જ હતું? આવી મોટી ક્રિશને કહેવા વાળી, હું તારા માટે રસોઈ બનાવતા શીખું છું. એ તને કાકાનો દીકરો લાગે છે? સાંભળી લે, હું કૃષ્ણની પત્ની, હજી હયાત છું એના આ બધા જ કામ કરવા માટે. એના માટે રસોઈ બનાવવાની હોય કે એને પીરસવાની હોય, એ બધું જ હું કરી લઈશ. તું કોણ છે મારા પતિ માટે રસોઈ બનાવીને એને પીરસનારી? એ વધારે નહીં બોલ, તું તો થોડા ટાઈમ માટે જ છે ઘરમાં. પણ હું એ જ છું જે હંમેશા માટે ઘરમાં રહીશ. હું એ ઘરને પણ મેળવીશ અને ક્રિશને પણ મેળવીશ, અને તું એ થતાં રોકી નહીં શકે. હું છું ને, હું આ બધું જ થતા રોકીશ. મેં તને પહેલા પણ ચેતવણી આપી હતી કે જો તે મારા પતિની સામે નજર પણ કરી છે ને તો તારી આંખો ફોડી નાખીશ. કિયારા, એ દિવસો ગયા જ્યારે હું તારા પર દયા ખાઈને ચૂપ બેસી રહીશ. હવે તે કઈ પણ કર્યું છે ને તો તને સીધી એની સજા મળશે. હું કઈ તારી જેમ હોટેલમાં થોડી કામ કરતી હતી કે મને આ બધી ખબર હોય. કિયારા, તારામાં બહુ અભિમાન છે નહીં? જેવો આ ગેસ ચાલુ થશે ને બધું જ ભડકે બળી જશે. થઈ ગયું, હવે તું જઈશ અહીંયાથી? મારી પાસે ફોન છે, હું એમાં જોઈ અને જાતે બનાવી લઈશ. અચ્છા, લોકો શું બોલે છે એ તો તને સંભળાતું નથી, અને તું જોઈને બનાવીશ. તને એટલું પણ ખબર છે કે એચી કોને કહેવાય અને લવિંગ કોને કહેવાય? ખાંડ અને મીઠામાં ફરક ખબર પડે છે ગિયારા તને? તું જોયા જાણ્યા વગર આ રસોઈમાં કંઈ પણ નાખી દઈશ
અને એનાથી ક્રિશનું પેટ ખરાબ થશે, અને એ તો મારે જ સહન કરવું પડશે ને, એટલે હું એવું નહીં થવા દઉં. એટલે ચૂપચાપ તને જે પણ સમજાવું છું ને એવી રીતે કરતી જા. સાંભળ, સૌથી પહેલા તો આદુ, મરચા, લસણ અને ફુદીનાની એક પેસ્ટ બનાવવાની. સમજી ગઈ ને? તો ચાલ, હવે આમાં જેટલા પણ શાકની જરૂર છે ને એ બધા સુધારીને આપ મને. કયા સર? એ અત્યાર સુધી શું આ બીજ સાથે વાત કરતી હતી? નહીં ને, તને જ સમજાવતી હતી ને. ચાલ, કાંદા સુધાર. આવી રીતે નહીં, જરા ધ્યાનથી, તારી આંગળી ના કપાઈ જાય. ખસામ, ખસ. આમ ફટાફટ અને લાંબા લાંબા સુધારવાના છે, સમજી? ચાલ. હા હા, મને ખબર છે. હા, એ તો દેખાય જ છે. તારા સુધારેલા કાંદા જોઈને મને ખબર જ છે કે તને કેટલી ખબર પડે છે. આ શું છે? મારી આંખો બહુ જ બળી રહી છે. મારાથી નહીં થાય. તો કિયારા, હાર સ્વીકારી લે ને. તું રહેવા દે, ક્રેશ માટે પુલાવ હું જ બનાવી લઉં છું અને હું એને કઈ પણ દઉં છું. એને નહીં બોલાવતી, હું કરું છું ને. કર. તું જોજે, આ પુલાવ તો હું જ બનાવીશ. ઠીક છે, બનાવ બનાવ ને પુલાવ. હું પણ જોઉં છું કે તું કેવો પુલાવ બનાવે છે. બસ થયું હવે. મિતા મને આપી દે. ભાઈ બસ થયું, કેટલો પીશો? હું ક્યારની જોઉં છું કે તમે હમણાં અટકશો, હમણાં અટકશો. પણ તમે તો અટકતા જ નથી, પીધા જ કરો છો. ચલો ચલો ઉભા થાઓ, ચલો. ભાઈ પ્લીઝ સમજો, ભાભીની તબિયત સારી નથી, એ રૂમમાં આરામ કરે છે, અને તમે એમનું ધ્યાન રાખવાને બદલે અહીંયા પીધા કરો છો. ચલો ચલો, મને છોડી દે મિતા, મને અહીંયા થોડી શાંતિ લાગે છે, મને અહીંયા બેસવા દે. પણ કેમ? પ્લીઝ ભાઈ, તમે એવું ના કરો. તમે આવું કરો છો તો મને કેટલું દુઃખ થાય છે એ તમને ખબર છે. દીકરી મને કહે છે કે હું હવે
એના માટે હયાત નથી. મારું પોણો જોવા નથી માંગતી. અને મારે બે જે દીકરી છે એને મેં નાનપણથી મોટી કરી છે, એટલે માટે મારા કરતા મારી પૈસા અને મિલકત વધારે છે. અરે એણે મને અને રશ્મિને મારી નાખવાની કોશિશ કરી. રશ્મિની શું હાલત છે તને ખબર છે? અરે હું તો એની સામે પણ નથી જઈ શકતો. હું કેમ જીવતો રહું? ભાઈ પ્લીઝ રડો નહીં. બીતા સજાઓ ભોગવી રહ્યો છું. ભાઈ પ્લીઝ તમે રડો નહીં. ભાઈ રાધાની વાતમાં જે થયું ને એમાં આપણી ભૂલ હતી. હવે આપણે ગમે એટલું કરીશું ને તો એને બરાબર નહીં કરી શકી. પણ કિયારાની વાતમાં આવું કેમ થયું ને એ મને નથી સમજાતું. ભાઈ 23 વર્ષ આપણે એને ફક્ત ને ફક્ત પ્રેમ જ કર્યો છે. અને એને એની જીવનની દરેક ઘડીએ દરેક મિનિટે આપણને દૂર કર્યા છે, આપણને ધિક્કાર્યા છે. અને એને એને આપણને ફક્ત ને ફક્ત નફરત જ કરી છે. અને ભાઈ છેલ્લે તો એને તમને ને ભાભીને મારી નાખવા ઉપર તૈયાર થઈ ગઈ. એને આ બધી વાતો એના મગજમાં ક્યાંથી આવે છે? આ બધી વાતો એના મગજમાં કોણ ભરે છે એ મને નથી સમજાતું. ભાઈ કદાચ આપણા ઉછેરમાં કોઈ કચાશ રહી ગઈ હશે. મીતા શું મારે ને રશ્મિએ આખી જિંદગી અમારી દીકરીઓ વગર જ જીવવું પડશે? અરે રે બિચારી, તું આટલા ટાઈમ થી રડ્યા જ કરે છે કિયાર. કિયારા, તને એ પણ નથી ખબર કે આ કાંદા સમારતા પહેલા એને થોડી વાર પાણીમાં રાખવાના હોય, જેથી તારી આંખમાંથી આજે પાણી નીકળે છે ને એ નહીં નીકળે. હા બધું તારા લીધે થઈ રહ્યું છે. તને છોડીશ નહીં. હે ભગવાન, હું તને છોડીશ નહીં. હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. આ બધું તારું હજી ચાલુ જ છે ને? તું ક્યારેય સુધરીશ ખરી કિયારા? એ હું તને આ એક કામ કર, પહેલા જઈને છે ને તારી આંખો ધોઈ નાખ. શું છે કે તને આમ બળતરા નહીં થાય? એની કોઈ જરૂર નથી. કેમ તને તારું આ મેકઅપ ભૂસાઈ જવાનો ડર લાગે છે?